सत्याग्रह अगेन्स्ट पोल्यूशन एंड क्लाइमेट चेंज अंतर्गत गुजरात प्रदूषण नियंत्रण बोर्ड और ग्रीन मैन विरल देसाई वच्चे एमओयू हस्ताक्षर थया छे। एमओयू अंतर्गत जीपीसीबी सूरतनी नवनिर्मित ऑफिस ने पण ग्रीन ऑफिस तरीके तैयार करवामां आवी छे। इकोसिस्टम रिस्टोरने तेमज क्लाइमेट एक्शन थीम पर तैयार थयेली आ पहली मॉडल ऑफिस रोज सैकड़ों लोकोने पर्यावरण सुरक्षानी दिशामां प्रभावित करशे। तो आ बंने संस्था द्वारा पांडेसरा इन्फ्रास्ट्रक्चर लिमिटेड साथे मळी पांडेसरामां इंडस्ट्रियल एरियानुं पहेलुं अमृतवन नामनुं मियावाकी अर्बन फॉरेस्ट पण तैयार करायुं छे। गुजरात प्रदूषण नियंत्रण बोर्डनी सूरत कचेरी तेमज ग्रीन मैन तरीके जाणीता पर्यावरणवादी विरल देसाई संस्था हार्ट्स एट वर्क फाउंडेशन वच्चे सत्याग्रह एग्लेंस पोल्यूशन एंड क्लाइमेट चेंज मूवमेंट अंतर्गत एमओयू पर हस्ताक्षर थया हता, जे अंतर्गत आगामी समय में विशाळ साथे पर्यावरण जागृति अभियान हाथ धराशे अने 10 थी वधु मियावाकी अर्बन फॉरेस्ट तैयार कराशे। सत्याग्रह अने अगेन्स्टना पोल्यूशन अने क्लाइमेट चेंज मूवमेंट आ एमओयूना अंतर्गत आगामी समय में हार्ट्स एट वर्क फाउंडेशन अने बीजी तरफ जीपीसीबी सूरत जिल्लामां 20,000 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 1,000 યુવાનો સુધી પહોંચશે અને તેમજ ક્લાઇમેટ ચેન્જની વાસ્તવિકતા વિશે જાગૃત કરશે અને તેમની અંદર પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની નિસ્બત ઊભી કરશે। તો સાથોસાથ આ બંને સંસ્થા દ્વારા વિશાળ પાયે વૃક્ષારોપણની મુહિમ ઉપાડીને વિવિધ જગ્યાએ 10થી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે। આ વિશે જીપીસીબી સુરત રિજનલ ઓફિસર ડોક્ટર જિગ્નેશા ઓજા દ્વારા જણાવ્યું હતું કે એવું પહેલીવાર બની રહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ વરેલું અમારું બોર્ડ આવી ઝુંબેશ સાથે સંકળાયેલું છે। પ્રદૂષણ નિયંત્રણ એ અમારી પ્રાથમિકતા છે અને એવા સમયે જાગૃત અભિયાન અને વૃક્ષારોપણ દિશામાં વધુ પ્રબળતાને કામ કરવું એ અમારા માટે આનંદ અને ગર્વની બાબત છે। તો ગ્રીન મેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે જીપીસીબી જેવી મહત્વની સંસ્થા સાથે જોડાઈને પર્યાવરણની સંરક્ષણની દિશામાં કામ કરવું અમારા માટે ગર્વની બાબત છે। મને વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન મૂવમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ માત્ર સુરત જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં યુવાનો સુધી પહોંચશે અને એ ચળવળને આધારે આપણે સૌ ક્લાઇમેટ એક્શનની દિશામાં હકારાત્મક રીતે આગળ વધીશું। વસ્તુ હતી અને ઘણા બધા ટ્રી પ્લાન્ટેશન ઘણા બધા એ કરીને પછી જે રિઝલ્ટ ને જે આંકડા આવ્યા છે એ બહુ જ ગંભીર છે કે પર હેડ ટ્રી કાઉન્ટ એટલે વ્યક્તિ દીઠ જે વૃક્ષ છે એ ભારતમાં સૌથી ઓછા છે, ખાલી 28 ઝાડ છે અને એની સામે આપણે વાત કરીએ તો અગર સૌથી હાઈએસ્ટ છે પર વ્યક્તિ દીઠ તો 8,953 એ કેનેડામાં હતા 2019માં, હવે એ 10,000 છે। તો બીજી બધી કન્ટ્રીઝ ઘણું બધું એ કરી રહ્યા છે એટલે આપણે યુવાનોને આપણે એક બહુ મોટી ચળવળ લઈ જવી પડશે, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું છે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન, સત્યાગ્રહ અગેન્સ્ટ ક્લાઇમેટ ચેન્જ। આપણે જાણીએ છીએ કે અગર આપણે ક્લાઇમેટ ચેન્જની સામે ગરમી જે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ તે ગ્લોબલ ઇમરજન્સી કહીએ છીએ એને બધી જો લડાઈ છે પ્રદૂષણની સામે પણ અગર આપણે વૃક્ષ રોપીએ છીએ તો બહુ જ બધા ચેન્જીસ આવી જાય છે। એવી જ રીતના અહીંયા તમે જોઈ શકો છો કે ચકલીઓ કાબર આ બધા અહીંયા પતંગી આવવા માંડ્યા અને હજુ તો ખાલી એક દોઢ મહિનો જ થયો છે। બાજુમાં જે વન તૈયાર કર્યું છે એ વનની મિયાવાકી પદ્ધતિથી તૈયાર કર્યું છે કે જેમાં બહુ ઓછી જગ્યામાં બહુ જ વધારે વૃક્ષો રહી શકે અને એ ઓક્સિજન પાર્ક આજુબાજુ આવનારા સમયમાં અહીંયાના જે વર્કર્સ છે એ લોકો માટે પણ એ રહી શકે। સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એક એવી મૂવમેન્ટ છે કે જેમાં 3 A પર છે। પહેલો એ છે અવેરનેસ, જે મેં તમને કહ્યું તેવી રીતે કે આપણે ત્યાં અગર વન વિસ્તાર જે જ્યોગ્રાફિકલ વિસ્તાર જે છે એ ખાલી 24.56% છે જે આખા વિશ્વમાં સૌથી હાઈએસ્ટ છે તો 70% જાપાનમાં છે। તો આ કેવી રીતે વધારશું આપણે અને આ કેવી રીતના વધી શકે એના માટે આ પહેલો એ છે અવેરનેસ। અવેરનેસ જ્યારે થાય છે કે જેમાં ગ્રીન ઉધના સ્ટેશન જ્યારે આપણે પહેલી વાર કર્યું ત્યારે ત્યાંનો આખા લોકોનો જે મેન્ટેલિટી ચેન્જ થઈ, એટીટ્યુડ ચેન્જ થયું અને એ સ્ટેશન આજની તારીખે ઘણા બધા જણ વિઝિટ લે છે તો એટીટ્યુડ એટલે માણસનું એટીટ્યુડ ચેન્જ થાય છે વૃક્ષો પ્રત્યે। અને ત્રીજી વસ્તુ છે એક્શન, એટલે આમાં આવનારા સમયમાં કોલેજીસ પછી ઔદ્યોગિક વિસ્તારમાં વન તૈયાર કરવામાં આવશે, મિયાવાકી પદ્ધતિથી આ ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે, એટલે આ ત્રણેય બાબતે ધ્યાનમાં રાખવામાં આવશે। આગળની પેઢીઓ કેવી રીતે નર્ચર થાય કે એ લોકો કેવી રીતે શીખે એટલા માટે પણ આપણે આવનારા સમયમાં કોલેજીસમાં પણ જઈને આ એ લોકોને એક્સપ્લેન કરશું કે કયા વૃક્ષો સારા છે, કયા વૃક્ષો રોપવા જોઈએ, એક્ઝેક્ટલી શું પ્રકારની સ્થિતિ છે અને એ લોકો સાથે પ્રેક્ટિકલી આવી જગ્યાએ આપણે એ લોકોને બોલાવશું। અને જેમ આ ઐતિહાસિક એ છે કે પોલ્યુશન વિભાગ જીપીસીબી જે અમારે માટે તો ખરેખર એકદમ સર્વસ્વ છે
એને અમને મોકો આપ્યો છે કે પોલ્યુશનની સાથે સાથે આ નિવારવા માટે જે આટલા વખતથી અમારી જે મહેનત હતી એ એમ કહી શકાય કે બિરદાવી છે જિજ્ઞાસા બેને, અને ખરેખર અમને બહુ મોટું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. કારણ કે આવનારા સમયમાં ઘણી બધી કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં જીપીસીબી છે ત્યાં પણ અમે જઈશું, હઝીરા વિસ્તારમાં અગર સપોઝ અમને એ કહે છે, અને જ્યાં જ્યાં એ લોકો ઓપન માઇન્ડેડલી ફોરેસ્ટ કરવા માંગે છે, એટલે આવનારો સમય બની શકે કે સાઉથ ગુજરાત માટે બહુ જ મહત્વનો રહી શકે અને બહુ મોટા લેવલ પર એક ચળવળ ઊભી થાય અને ઘણું એક્શન લેવલ પર પણ થશે એવી જે છે અપેક્ષા છે. અને તમારા બધાનો સાથ સહકાર જે મળ્યો છે અને તમે બધા અહીંયા આવ્યા એના માટે ખાસ